આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 માં બેટા એક નવા અને અગત્યના ટોપિકની આજના દિવસે આપણે ચર્ચા કરવાના છે અને આ ટોપિક છે આપો દ્વિપદી સંભાવના વિતરણ આ ચેપ્ટરના જે કંઈ પણ દાખલાઓ છે એ બધા દાખલાઓ તમારે દ્વિપદી સંભાવના વિતરણને ધ્યાનમાં રાખીને જ ગણવાના છે એટલે આ ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર થાય ને બેટા એ વસ્તુ ખરેખર ખૂબ જરૂરી છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે તમારું સંપૂર્ણ ધ્યાન બેટા આ ટોપિક પર હોવું જોઈએ ચેપ્ટરની જે થિયરી છે 1 માર્ક્સનો પ્રશ્ન હોય 2 માર્ક્સનો પ્રશ્ન હોય કે 3 માર્ક્સનો પ્રશ્ન હોય એ પણ તમને લોકોને દ્વિપદી સંભાવના વિતરણમાંથી પૂછાશે એટલે એકદમ ધ્યાનથી બેટા સમજો દ્વિપદી સંભાવના વિતરણનો જે સૌપ્રથમ ખ્યાલ છે એ બર્નોલી નામના આંકડાશાસ્ત્રીએ આપેલો છે એટલા માટે સૌથી પહેલા આપણે બેટા એના જે પ્રયત્ન છે એ પ્રયત્નને કહેવામાં આવે છે બર્નોલી પ્રયત્ન અથવા બર્નોલી પ્રયત્ન એ સૌથી પહેલા આપણે સમજવું પડશે કે સર બર્નોલી પ્રયત્ન એ એક્ઝિટ શું છે બર્નોલી પ્રયત્ન કોને કહેવાય તો આપણે એવા પ્રયત્નની વાત કરવાની છે કેવા પ્રયત્ન એવા પ્રયત્ન સર એવા એટલે કેવા તો એવા પ્રયત્ન કે જે પ્રયત્નની અંદર આપણને અલગ અલગ પ્રકારના બેટા બે પરિણામો જોવા મળતા હોય સર કયા કયા બે પરિણામો તો પહેલું જે પરિણામ છે એ પરિણામને કહેવામાં આવે છે સફળતા અને બીજું જે પરિણામ છે એ પરિણામને બેટા કહેવામાં આવે છે નિષ્ફળતા એવા પ્રયત્નો કેવા પ્રયત્નો એવા સર એવા એટલે કેવા તો એવા પ્રયત્નો કે જે પ્રયત્નના કેટલા પરિણામો હોય બે કયા કયા સફળતા અને નિષ્ફળતા એવા જ પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહેવાય ફોર એક્ઝામ્પલ એક સિક્કો ઉછાળ્યો તો કેટલા પરિણામ મળે બે છાપ અને કાટ છાપને સફળતા કહીએ તો કાટને શું કહેવાય નિષ્ફળતા તો સિક્કો ઉછાળવાનો પ્રયત્ન એ કયો પ્રયત્ન કહેવાય બર્નોલી પ્રયત્ન સર પાસો ફેંકીએ તો એમાં તો 6 પરિણામ મળે બેટા તો પણ એ બર્નોલી પ્રયત્ન છે પાસામાં બે કી સંખ્યા પાસામાં કઈ સંખ્યા બે કી સંખ્યાને સફળતા કહીએ તો એ કી સંખ્યાને શું કહેવાય નિષ્ફળતા તો એ પણ એક પ્રકારનો કયો પ્રયત્ન છે બેટા બર્નોલી પ્રયત્ન છે તો જે પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતામાં બે પરિણામ મળતા હોય અને દરેક પ્રયત્નમાં જે સફળતાની જે સંભાવના છે એ સફળતાની સંભાવના બેટા અચલ રહેતી હોય મતલબ બદલાવી જોઈએ નહીં સિક્કો તમે એક વાર ઉછાળો કે 10 વાર ઉછાળો દરેકે દરેક પ્રયત્નમાં છાપ આવવાની સંભાવના 1/2 જ છે બેટા એ ક્યારે બદલાતી નથી મતલબ સફળતાની જે સંભાવના છે એ કેવી રહે અચળ રહે તો આવા પ્રયત્નને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બર્નોલી પ્રયત્ન વ્યાખ્યા બર્નોલી પ્રયત્ન એટલે શું તો જે પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતા એવા બે પરિણામનો સમાવેશ થતો હોય અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના અચળ રહેતી હોય તો આવા પ્રયત્નને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બર્નોલી પ્રયત્ન આ જ બર્નોલી પ્રયત્નને ધ્યાનમાં રાખીને આપણે આજના દિવસે દ્વિપદી સંભાવના વિતરણનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલા એ જોઈએ આપણે કે સર દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું દ્વિપદી સંભાવના વિતરણ કોને કહેવાય એવું વિતરણ કેવું વિતરણ એવું વિતરણ સર એવું એટલે કેવું તો એવું વિતરણ કે જે વિતરણનો જે યાદચ્છિક ચલ x છે ને એ યાદચ્છિક ચલ x એક સંભાવના વિતરણને અનુસરતો હોય કોને બેટા એક સંભાવના વિતરણને સર કયું સંભાવના વિતરણ ચેપ્ટરના જે દાખલાઓ ગણવાના છે એ દાખલાઓ માટેનું ગાણિતિક સૂત્ર બેટા અહીં આવી ગયું જુઓ ને આ દ્વિપદી સંભાવના વિતરણનું જે વિધેય છે એ વિધેય છે આપણી પાસે p ઓફ x બરાબર n c x ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઈનસ x ઘાત ધ્યાનથી સમજો બહુ સિમ્પલ છે સૂત્ર જોઈને ગભરાઈ જવાની જરૂરિયાત નથી ટોપિક તમે જે ભણી રહ્યા છો ને ટોપિક ખરેખર બેટા આ ચેપ્ટરનો સૌથી સિમ્પલ ટોપિક છે અને એ જ ટોપિક તમારા સિલેબસની અંદર છે તમારા માટે સૌથી વધારે બેનિફિટ છે p of x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઈનસ x ઘાત 11 કોમર્સ ના 6ઠા ચેપ્ટર માં તમે લોકો દ્વિપદી શબ્દ વિશે થોડો અભ્યાસ કરી ચૂક્યા છો બસ કંઈક એના જેવું છે બેટા આનો મતલબ જો ધ્યાનથી આપણે સમજીએ તો બાજુમાં લખીએ છીએ આપણે અહીંયા k જ્યાં ઉપર લખીએ બેટા k જ્યાં નો મતલબ શું થશે લોકો અહીંયા હું k જ્યાં ચલો એક આપણી પાસે n છે ત્યાર પછી p છે ત્યાર પછી q છે ને ત્યાર પછી x છે મેના 3 c તો બેટા એક ક્રમચયનો c છે n એટલે શું
तो एन नो मतलब करवामां आवे छे अहींया बर्नौली प्रयत्न, बर्नौली प्रयत्न, बर्नौली लखो तो पण चाले, बर्नौली लखो तो पण चालशे। फॉर एक्जाम्पल एक सिक्को पांच वार उछाळो तो प्रयत्न केटली वार कर्यो? पांच। दाखलामां एन बराबर केटला थई गया? पांच थई गया। पी एटले शुं? पी नो मतलब करवामां आवे छे सफळतानी संभावना अने क्यू नो मतलब करवामां आवे छे निष्फळतानी संभावना। तो पी बराबर सफळतानी संभावना अने क्यू बराबर निष्फळतानी संभावना, निष्फळतानी संभावना। एक्स એટલે શું? तो एक्स नो मतलब करवामां आवे छे बेटा अहींया सफळतानी संख्या के जेने तमे यादच्छिक चल एक्स वडे पण दर्शावी शको अने आनी जे किंमत छे ने ए 0 थी स्टार्ट थाय 0 1 2 3 डेश 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 एन सुधी जाय। कोई पण दाखलामां एन नी किंमत फॉर एक्जाम्पल 5 होय ने तो ए दाखलामां एक्स नी किंमत 0 1 2 3 4 ने 5 सुधी जावशे, 6 पॉसिबल नथी। कोई पण दाखलामां सफळतानी संख्या ऑलवेज 0 थी स्टार्ट थाय अने जाय क्यां सुधी बेटा? एन सुधी। હવે તમારે ધ્યાન એ રાખવાનું છે અહીંયા કે સફળતાની સંભાવના p અને નિષ્ફળતાની સંભાવના q આ બંનેનો જો તમે સરવાળો કરો ને તો સરવાળોનો ઓલવેઝ કેટલો આવે બેટા? 1 આવે। એ પ્રમાણે માટે p બરાબર 1 - q થાય, પ્લસ q સામે ગયો તો માઈનસ q અને માટે q ઇઝ ઇક્વલ ટુ 1 - p। કોઈ પણ દાખલામાં p ની કિંમત આપી હોય તો તમને q ની કિંમત મળી જાય, q ની કિંમત તમને આપી હોય તો p ની કિંમત મળી જાય। હવે સૌથી પહેલા બેટા આની વ્યાખ્યા જોઈએ કે દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું। તો જે વિતરણનો યાદચ્છિક ચલ x p ઓફ x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત એવા સંભાવના વિતરણને અનુસરતો હોય એવા યાદચ્છિક ચલના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવાય। એક્ઝામમાં પ્રશ્ન પૂછાય દ્વિપદી સંભાવના વિધેય સમજાવો, તો વિધેયમાં તમારે પહેલા આ લખવું પડે સંભાવના વિધેય બરાબર p ઓફ x is equal to ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત અને સમજૂતીમાં તમારે બેટા આટલી વસ્તુ દર્શાવવી પડે। દ્વિપદી સંભાવના વિતરણમાં તમારે બીજી બેટા ત્રણ વસ્તુ યાદ રાખવાની, એક આ છે એનો મધ્યક એટલે શું થાય, એનો વિચરણ એટલે શું થાય અને એનું પ્રમાણિત વિચરણ એટલે શું થાય। દ્વિપદી વિતરણના મધ્યકનો મતલબ થાય np, n અને p બેનો જો તમે ગુણાકાર કરો ને તો તમે દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક મળી જાય। એના વિચરણનો મતલબ થાય n ગુણ્યા p ગુણ્યા q, n ગુણ્યા p ગુણ્યા q આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે વિચરણ મળી જાય અને એના પ્રવીનો મતલબ થાય વર્ગમૂળમાં npq। વિચરણને જો તમે વર્ગમૂળની અંદર મૂકી દો બેટા તો દાખલામાં તમને લોકોને પ્રવી મળી જાય। આટલા જ સૂત્ર તમારે બસ આ ચેપ્ટરમાં ખાલી યાદ રાખવાના, એક આ સૂત્ર અને મેઇન બેટા ત્રણ વસ્તુ તમારે જે થિયરીની અંદર મેઇન વસ્તુ ભણવાની છે એ છે બેટા દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો જે તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ અગત્યના છે, એટલે ધ્યાનથી સમજજો કે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો સેક્શન ડી ની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય તો લખવાના શું હોય। સૌથી પહેલું અગાઉના વિડિયોની અંદર ભણેલા કે આપણા સિલેબસની અંદર શું છે, સતત ચલ કે અસતત ચલ, હેડિંગમાં છે જો કયો ચલ બેટા? અસતત। તો પહેલો ટોપિક આપણને મળી ગયો કે દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલ માટેનું વિતરણ છે, આની અંદર સતત ચલનો સમાવેશ થતો નથી। જો x ની બધી કિંમત માત્ર પૂર્ણાંકમાં છે એટલે દ્વિપદી સંભાવના વિતરણ એ બેટા અસતત ચલ માટેનું વિતરણ છે। સેકન્ડ નંબર દ્વિપદી વિતરણના મુખ્ય પ્રાચલો કેટલા છે? બે। આ બે પ્રાચલની અંદર પહેલો આવશે n અને બીજો આવશે બેટા p। ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાચલ 3 લખના કહે છે n p અને q, પણ મુખ્ય પ્રાચલ બે છે ના, n અને p, q એનો પ્રાચલ નથી। શા માટે? કારણ કે p ની કિંમત આપણી પાસે હોય બેટા, p ની કિંમત તો q ની કિંમત આપણને મળી જાય કે, અને આપણા માટે સફળતા અગત્યની છે, આપણા માટે નિષ્ફળતા અગત્યની નથી। એટલા માટે જો x નો મતલબ એ સફળતાની સંખ્યા થાય છે તો એના મુખ્ય પ્રાચલ કેટલા છે? બે। કયા કયા? n અને p। આગળના ગુણધર્મમાં સૂત્ર લખવાનું તમારે મધ્યકનું વિચરણનું અને પ્રવીનું, જે અહીંયા આપણે જો ભણી ચૂક્યા છે ઓલરેડી કે દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક એટલે np, વિચરણ એટલે np અને પ્રવી એટલે વર્ગમૂળમાં npq। આગળનો ગુણધર્મ દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત હંમેશા મોટી હશે કોના કરતા? તો તેના વિચરણ કરતા।
મધ્યક અને વિચરણ બેની જો આપણે સરખામણી કરીએ ને તો મધ્યકની કિંમત ઓલવેઝ મોટી હશે અને વિચરણની કિંમત કેવી હશે બેટા નાની હશે સંકેતમાં જો લખી આપણે આવું લખી શકાય np greater than npq અથવા npq less than np આ બંને વસ્તુ બેટા સાચી છે જે કિંમત મોટી હોય એ તરફનો ભાગ ખુલ્લો આવ્યો નિયમ છે આપણો આ તમારો less than greater than જો ને ભાગ આ ખુલ્લો ભાગ કહેવાય એટલે આ બંધ ભાગ કહેવાય જે કિંમત મોટી હોય ને એ તરફનો ભાગ તમારો ખુલ્લો રહેવો જોઈએ તો આ મધ્યકની કિંમત મોટી છે તો મધ્ય તરફનો ભાગ કેવો રહેશે ખુલ્લો રહેશે તો મધ્યકની કિંમત વિચરણ કરતા ઓલવેઝ કેવી હોય મોટી હોય બેટા હવે તમારે જોવાની છે p ની કિંમત કેટલી હોય તો શું આવે એ આવશે પહેલા હું દર્શાવું છું p greater than 1/2 p less than 1/2 અને p is equal to 1/2 1/2 એટલે 0.5 કેલ્શિયમ અંદર જો 1 ભાગ્યા આપે તો જવાબ 0.5 આવશે એટલે 1/2 નો મતલબ બેટા 0.5 થાય એમ જો p less than 1/2 મતલબ p ની કિંમત 1 દુત્યાંશ કરતા મોટી સોરી ગ્રેટર ધેન છે મોટી હોય 11 કોમર્સ ની અંદર આપણે વિષમતા ચેપ્ટર ભણ્યા ચેપ્ટર નંબર 5 11 કોમર્સ નો વિષમતાના પ્રકારો કેટલા હતા બે કયા કયા ધન વિષમતા અને ઋણ વિષમતા તો બસ એ જ વસ્તુ જોવાની છે કે આપેલા વિતરણની અંદર ધન વિષમતા છે કે ઋણ વિષમતા છે કે સંમિત છે ખબર કેમ પડે તો યાદ રાખજો કે p ની કિંમત જ્યારે બેટા મોટી હોય ને ત્યારે ઓલવેઝ એની વિષમતાને કહેવામાં આવે છે ઋણ વિષમતા જ્યારે તમારા દાખલામાં p greater than 1/2 હોય p ની કિંમત 1 દુત્યાંશ કરતા મોટી હોય તો વિતરણની અંદર કઈ વિષમતા કહેવાય ઋણ વિષમતા કહેવાય p less than 1/2 p ની કિંમત 0.5 કરતા નાની હોય તો આવી જે વિષમતા છે બેટા એ વિષમતાને કહેવામાં આવે છે ધન વિષમતા અને જ્યારે p ની કિંમત exit 1/2 હોય તો આવી વિષમતાને કહેવામાં આવે છે શૂન્ય વિષમતા અને આવું જે વિતરણ છે ને બેટા એ સંમિત વિતરણ કેવું વિતરણ હોય સંમિત વિતરણ અને સંમિત વિતરણમાં વિષમતાનો અભાવ હોય એટલા માટે આવી વિષમતામાં બેટા શૂન્ય વિષમતાનો સમાવેશ થાય બોર્ડ ની એક્ઝામ માં સેક્શન એ અને બી માટે ખૂબ અગત્યની વસ્તુ છે તમને લોકોને જણાવે કે ભાઈ પી ની કિંમત 0.6 હોય તો વિતરણની વિષમતા જણાવો 0.6 એટલે 0.5 કરતા મોટી કિંમત મતલબ કઈ વિષમતા ઋણ વિષમતા પ્રશ્ન પૂછાય કે પી બરાબર 0.3 હોય તો વિષમતા જણાવો 0.3 મતલબ 0.5 કરતા નાની કિંમત તો કઈ વિષમતા આવે ધન વિષમતા પ્રશ્ન પૂછાય દાખલામાં કે ભાઈ q બરાબર 0.6 તો વિષમતા જણાવો મોટા ભાગના વિદ્યાર્થીઓ આની અંદર ઋણ વિષમતા લખી નાખે છે પણ જુઓ ધ્યાનથી તમે લોકો બેટા આ q ની કિંમત છે અને વિષમતા ખબર પડે આપણને p ની કિંમત પરથી તો સૌથી પહેલા તમારે q ને આધારે p શોધવો પડે તો મળી જાય 1 માઈનસ q લખો 1 માંથી 0.6 જાય તો p ની કિંમત 0.4 આવી તેની હવે ખબર પડે ચલો p ની કિંમત 0.4 હોય મતલબ આ નિયમ લાગુ પડે કઈ વિષમતા બેટા ધન વિષમતા જે ટોપિક આજના દિવસે તમે લોકો ભણ્યા છો એ ટોપિક તમારી બોર્ડ ની એક્ઝામ માટે અને આ ચેપ્ટરના દાખલાઓને સમજવા માટે ખૂબ અગત્યનો છે એટલે જો તમને લોકોને કોઈ પણ ટોપિકમાં સમજ ન પડી હોય ને બેટા તો આનો આજ વિડિયો બે વાર ત્રણ વાર ચાર વાર કે પાંચ વાર કે 10 વાર જોવો પડે ને તો પણ જોજો કે જ્યાં સુધી તમને લોકોને આજની આ થિયરીમાં સમજ નહીં પડે ને તમે ત્યાં સુધી ચેપ્ટરના દાખલાઓને બેટા સમજી નહીં શકો એટલે આ ટોપિક તમારી એક્ઝામ માટે અને પ્લસ ચેપ્ટરના દાખલાઓ ગણવા માટે ખૂબ જરૂરી હતો તો આજની ચર્ચાને અહીંયા બેટા આપણે અટકાવી દઈએ છીએ આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું ચેપ્ટરના દાખલાઓ સાથે ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય હરિ ઓમ તમારો દિવસ બેટા શુભ રહે આભાર બેટા